સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આજે જણસની હરાજી કરવામાં આવી હતી। મોટાભાગના ખેડૂતો આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ધાન્ય વર્ગ તેમજ મગફળી કપાસ અન્ય વસ્તુઓ લઈને આવ્યા હતા અને આજે વહેલી સવારથી જ મગફળીની હરાજી કરવામાં આજરોજ આવી હતી। આજે સિંગ જીનીનો ભાવ 1250 રૂપિયાથી 1471 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે સિંગ મોટીનો ભાવ 1300 રૂપિયાથી 1600 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર 225 મણ સિંગની આવક નોંધાઈ હતી। સિંગ દાણાની વાત કરવામાં આવે તો આજે સિંગ દાણાની હરાજી કરવામાં આવી હતી, 10 મણની આવક નોંધાઈ હતી। સિંગ દાણાનો ભાવ 1800 રૂપિયાથી લઈને 2031 રૂપિયા સુધી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નોંધાયો હતો। તો તલ સફેદ આ વર્ષે સારા એવા ભાવ રહ્યા છે અને આ વર્ષે તલની અંદર સારી એવી આવક પણ થઈ છે, ઉત્પાદન પણ સારું મળ્યું છે અને આ વર્ષે તલનો ભાવ પણ ઊંચો બોલાઈ રહ્યો છે। આજે તલ સફેદ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 2900 રૂપિયાથી લઈ અને 3370 રૂપિયા સુધી તલ સફેદનો ભાવ બોલાયો હતો, જ્યારે તલ કાળાની વાત કરવામાં આવે તો તલ કાળાની હરાજી કરાઈ હતી અને જેનો ભાવ 2750 રૂપિયાથી 3225 રૂપિયા સુધી આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નોંધાયો હતો। આજે માર્કેટિંગ યાર્ડની અંદર 200 મણ તલની આવક નોંધાઈ હતી। તો સાથે જ હાલ કપાસની પણ ઊંચી આવક અને ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર કપાસની જણસની હરાજી કરવામાં આવી હતી, 1001 રૂપિયાથી લઈ અને 1417 રૂપિયા સુધી કપાસની આવક નોંધાઈ હતી। 175 મણ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કપાસની આવક નોંધાઈ હતી। તો સાથે જ ઘઉં લોકવન અને ઘઉં ટુકડાની હરાજી કરવામાં આવી હતી। ઘઉં લોકવનનો ભાવ 440 રૂપિયાથી 488 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે ઘઉં ટુકડાનો ભાવ 450 રૂપિયાથી 551 રૂપિયા સુધી આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નોંધાયો હતો। આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર 150 મણ ઘઉંની આવક નોંધાઈ હતી। તો સાથે જ રાજગરો, ચણા તેમજ તુવેરની પણ હરાજી કરવામાં આવી હતી। તુવેરનો ભાવ 1700 રૂપિયાથી 1800 રૂપિયા સુધી બોલાયો હતો। આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર 10 મણ તુવેરની આવક નોંધાઈ હતી। તો સોયાબીનની વાત કરવામાં આવે તો સોયાબીનના ભાવમાં પણ આજે વધારો નોંધાયો છે, 900 રૂપિયાથી 927 રૂપિયા સુધી આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર સોયાબીનનો ભાવ નોંધાયો હતો। આજે સોયાબીનની 50 મણ આવક સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નોંધાઈ હતી।